नमस्ते विद्यार्थियों, श्रेष्ठ विद्यालय ऑनलाइन क्लासरूम में तमारू स्वागत है। आज बाड़को अपने धोरण 4 मां विषय आसपास समझीशू। आज प्रकरण 22 पटोड़ा समझवाना छे। तो बाड़को अपने आगळना वीडियो में आ पाठ थोड़ो घणो समझी गया था, हवे आगळ आ पाठ समझिए। हवे आगळ आ पाठ में आपवामां आव्युं छे के शोधी काढ़ो अने लखो लुहार सुथार अने कुंभार साथे तेमना कामना प्रकार विषे वात करो। तो चलो बाड़को अपने आ बीजा पेज द्वारा समझिए। नहीं बाड़को, आपने सवाल हतो के लुहार सुथार अने कुंभार विषे तेमना कामना प्रकार विषे वात करो। तो जवाब आवशे, जो एक कुंभार साथे वातचीत करिए तो तेओ पोतानुं काम पोताना वडीलो पासेथी शीख्या हता। त्यारबाद बीजो सवाल पूछ्यो छे के तेओ तेमनुं काम करता क्यां शीख्या, तो तेओ तेमनुं काम करता वडीलो पासेथी शीख्या। त्यारबाद तीजो सवाल छे के तमने काम करवा शुं शीखवुं पड़े, एटले के तमने काम करवा शुं शीखवुं पड़े छे। तो जवाब आवशे, तेमने काम करवा चीकणी माटीने भेगी करी गूंदवी पड़े छे, चाकड़ो चलावो पड़े छे, तेना पर माटीने अलग अलग आकार आपता वासणोने पकवता शीखवुं पड़े छे, एटले के आ बधुं काम तेमने शीखवुं पड़े छे। त्यारबाद આગળનો સવાલ છે કે તેમણે આ કામ એટલે કે જે આ માટીના વાસણ બનાવવાનું છે તે કામ તેમના કુટુંબોમાં કે બીજા કોઈ વ્યક્તિને શીખવાડ્યું છે, એટલે કે તેમણે શીખ્યું છે પછી કોઈને શીખવાડ્યું છે? તો જવાબ આવશે કે હા, તેમણે આ કામ પોતાના બાળકોને પણ શીખવાડ્યું છે। હવે આગળ પાઠ સમજીએ। હવે બાળકો, તમને આગળ આ પાઠમાં તમને કોષ્ટક જેવું આપ્યું છે કે નીચેના કોષ્ટકમાં લોકો દ્વારા થતા જુદા જુદા કામની યાદી આપી છે। આવા કામ કરતા લોકોને તમે જાણો છો? તેઓના નામ પહેલી કોલમમાં લખો, એટલે તમે જાણતા હોય તેમના નામ પહેલી કોલમમાં લખવાના છે, અને બીજી કોલમમાં તેઓ તેમના કામ કોની પાસેથી શીખ્યા છે તે લખો। એટલે અહીં કામ આપ્યા છે, જો તમને એક ઉદાહરણ આપ્યું છે તો પહેલો કામનો પ્રકાર તેમાં આપ્યું છે કે કાપડનું વણાટ। તો આ કામ જેઓ આ કામ કરતા હોય તેવા માણસોના નામ, તો તેવા માણસોના નામ આ પાઠના આધારે લખ્યા છે અહીંયા મોક્ષા અને નિર્મલના માતા પિતા। તેઓ આ કામ કોની પાસેથી શીખ્યા? તો તેમણે વડીલો પાસેથી આ કામ શીખ્યું છે। આ જ રીતે રસોઈ બનાવવી, તો આ તમે હવે તમને કોષ્ટકમાં આપ્યું હતું કે રસોઈ બનાવવી, તો આ કામ સુજાતા અને મનહર છે, અને તેઓ કોની પાસેથી શીખ્યા છે? તો તેમના માતાજી અને નાનીજી પાસેથી શીખ્યા છે, નાની એટલે તેમના મમ્મીના મમ્મી। ત્યારબાદ કામ આપ્યું છે કે સાયકલનું સમારકામ, તો આનામાં તમારે નામ લખવાના છે કરશનભાઈ, તો તેઓ કોની પાસેથી શીખ્યા? તો કુટુંબના ભાઈ પાસેથી શીખ્યા છે। ત્યારબાદ તમને કામ આપવામાં આવ્યું છે કે બસ ચલાવવી, તો બસ ચલાવવાનું કામ કોની પાસેથી શીખ્યા? બાળકો, આ કોષ્ટક તમારે તમારી જાતે ભરવાનો છે, તમે આમાં બીજા નામ પણ લખી શકો છો। તો આમાં નામ લખવાનું છે તમારે જીતેન્દ્રભાઈ, અને તેઓ કોની પાસેથી શીખ્યા? તો ડ્રાઇવિંગ શાળામાં શીખ્યા છે બસ ચલાવવાનું। ત્યારબાદ સીવવું અને ભરતકામ, તો તેમાં તમારે નામ લખ્યું છે સીવવું અને ભરતકામ 5મા નંબર પર છે, એટલે કે નિર્મલા દેવી, અને તેઓ કોની પાસેથી શીખ્યા? તો તેમના વડીલો પાસેથી શીખ્યા છે। ત્યારબાદ 6ઠા નંબરનું કામ છે ગાવું, એટલે કે સિંગિંગ, તમારે ગાવાનું લખ્યું છે, તો કોની પાસેથી શીખ્યા? તો લતા મંગેશકર, તો તેમાં એ લતા મંગેશકર કોની પાસેથી શીખી છે? તો પોતાના પિતા પાસેથી શીખી છે। ત્યારબાદ છે કે ચપ્પલ બનાવવા, ચપ્પલ બનાવવામાં નામ લખ્યું છે કે સુરેશ કુમાર, તો એ કોની પાસેથી શીખ્યા? વડીલો પાસેથી શીખ્યા છે। ત્યારબાદ આપ્યું છે કે પતંગ બનાવવા, પતંગ બનાવવાનું કામ રવિભાઈ નામ લખ્યું છે, તેઓ કોની પાસેથી શીખ્યા? મોટાભાઈ પાસેથી શીખ્યા છે। ત્યારબાદ ખેતીકામ છે, તો ખેતીકામ અશોકભાઈ તમારે નામ લખવાનું છે, અને તેઓ કોની પાસેથી શીખ્યા? તો કુટુંબ પાસેથી શીખ્યા છે। અને ત્યારબાદ છેલ્લું છે વાડ કાપવા, તો વાડ કાપવાનું તેમાં નામ લખવાનું છે નરેશભાઈ, અને તેઓ કોની પાસેથી શીખ્યા? તો વડીલો પાસેથી શીખ્યા। બાળકો, આ રીતે તમારે એક કોષ્ટક પૂરો કરવાનો છે, અને જે આપણે આ પાઠમાં સવાલ જવાબ સમજી ગયા તે તમારે હોમવર્કમાં નોટબુકમાં લખવાના રહેશે। આ સાથે બાળકો, અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે। હવે નવું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું।